હેડ પોસ્ટ ઓફિસની હેડ ઓફિસ લાલટેકરી ભુજમાંથી તારીખ 16/1/2010 ના રોજથી સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા શ્રી દિનેશ કરસનભાઈ ગોરીને તેમના વાંક વગર તારીખ 23/12/2011 ના રોજથી નોકરીમાંથી મૌખિક હુકમથી છૂટા કરી દેવામાં આવેલ હતા. આથી કામદાર દિનેશ કરસનભાઈ ગોરીએ નોકરીમાં પુનઃસ્થાપિત થવા અમદાવાદ મધ્યની સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ કમ લેબર કોર્ટ CGITA માં નોકરીમાં પુનઃસ્થાપિત થવાનો કેસ દાખલ કરેલ હતો, જેનો ચુકાદો તારીખ 10/4/2017 ના રોજ કામદારની તરફેણમાં આવેલો છે, જેમાં કામદાર દિનેશ કરસનભાઈ ગોરીને નોકરીમાંથી છૂટા કરવાનું પગલું ગેરકાયદેસર ઠરાવી અને સફાઈ કામદાર તરીકે નોકરીમાં પુનઃસ્થાપિત કરવા અને ₹20,000 વળતરના તથા કાયદાકીય ખર્ચના ₹5,000 દિનેશ કરસનભાઈ ગોરીને ચૂકવવા હુકમ થયેલો છે. નોંધનીય છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારીઓના કેસો દાખલ કરવા માટે ગુજરાતમાં અમદાવાદ મધ્યે લાલ દરવાજા બહુમાળી ભવન 7મા માળે ફક્ત એક જ કોર્ટ આવેલી છે. આ કેસમાં દિનેશ કરસનભાઈ ગોરી તરફે ભુજના વિદ્વાન ધારાશાસ્ત્રી અને મજૂર કાયદાના સલાહકાર શ્રી શાંતિલાલ ડી રાઠોડ હાજર રહેલ હતા. કચ્છના જો કામદારની વાત કરશું, સેન્ટ્રલના કેસો છે એ કચ્છના કામદારોને જો દાખલ કરવા હોય તો એમની જે પ્રોસિજર છે એ એવા પ્રકારની છે કે મદદનીશ શ્રમ આયોગ શ્રી સેન્ટ્રલ, જેની કચેરી ગાંધીધામ મધ્ય આવે, સૌ પ્રથમ ત્યાં ગાંધીધામ ફરિયાદ થાય, ત્યાર પછી ગાંધીધામથી એ બધા કેસો રેફરન્સ થઈ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ કમ લેબર કોર્ટ અમદાવાદ. ખરેખર દુઃખની વાત એવી છે કે કચ્છ જિલ્લાની દ્રષ્ટિએ જો વાત કરીએ તો મોટો જિલ્લો છે અને આજે કોર્ટ સેન્ટ્રલના કેસો માટે આવેલી છે એક જ કોર્ટ છે, તો બીજું કંઈ નહીં, પરંતુ જો એમના સિટિંગ 1 મહિનામાં ફક્ત 2 દિવસ મળે તો પણ થાય, 2 દિવસ સિટિંગ જો મળે તો કામદારોને ભુજથી અમદાવાદ એ આવવા જવાનું ભાડું થાય, તો સમયનો પણ ખૂબ બગાડ થાય. એનાથી કચ્છનો કામદાર હેડ પોસ્ટ ઓફિસની જો વાત કરીએ તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટનું ડિપાર્ટમેન્ટ, સૌ જાણો છો કે 2 પ્રકારના ડિપાર્ટમેન્ટ, એક સ્ટેટ ગવર્મેન્ટ અને એક સેન્ટ્રલ ગવર્મેન્ટ. બંનેની લેબર કમિશનરની ઓફિસ કમનસીબે, એમ હું કહીશ કમનસીબે, ગાંધીધામ જો આપણે કચ્છનું પાટનગર પાટનગર હવે ખરેખર પાટનગર છે તો લેબર કમિશનરની ઓફિસ છે એ ભુજ આવે, હોય તો ભુજમાં એના શૂટિંગ આપવા જેથી કરીને કામદારોને ગાંધીધામ સુધી ન દોડવું. તો આવો એક કેસ મારી પાસે આવ્યો અને ગાંધીધામ મધ્ય એક કેસ દાખલ કરીને ફેલો કરાવ્યો અને ત્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ કમ લેબર કોર્ટ અમદાવાદ મધ્ય કેસ ચલાવ્યો અને જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલનો એવોર્ડ જે છે એ એવોર્ડ 10/4/2017 રોજ કામદારની તરફેણ. ભુજ સાઇટના જે કામદારો છે, ભુજ, નખત્રાણા, નલિયા, મુંદ્રા, માંડવી, તો એ બધા કામદારોને કેસ ફક્ત દાખલ કરવા માટે ગાંધીધામ જવું પડે સૌપ્રથમ, અને ગાંધીધામ ગયા પછી ત્યાં જ્યુરિસડિક્શન નક્કી થાય કે હવે આ કામદારનો કેસ કયા પ્રકારનો. જો નોકરીમાંથી છૂટા કરવાનો કેસ હોય તો એ ભુજ કોર્ટમાં આવશે, લેબર કોર્ટ ભુજ. એમને નોકરીમાં કાયમી કરવાનો કેસ દાખલ થયો દાખલા તરીકે,
આ રીતે અલગ અલગ જ્યુરિસ્ડિક્શનમાં જો નોકરીમાં કાયમીના કોઈ કેસો હોય અને ચાલુ નોકરી દરમિયાન કોઈ માલિક દ્વારા સજા કરવામાં આવી છે તો આવા કેસો છે એ ઔદ્યોગિક ન્યાયપંચમાં દાખલ છે અને સારી રીતે જાણું છું કે ઔદ્યોગિક ન્યાયપંચ હાલ રાજકોટ છે. રાજકોટમાં ઔદ્યોગિક ન્યાયપંચ બે છે, નંબર એક અને નંબર બે. જિલ્લો જો મોટાની વાત કરતા હો તો ઔદ્યોગિક ન્યાયપંચની ફૂલ કોર્ટ અહીંયા આવ્યું છે. હું કેમ કહું તો કોર્ટ ફૂલ આવ્યું, સિટિંગ નહીં ફૂલ કોર્ટ આવ્યું. તો આવા અનેક પ્રશ્નો છે અને સરકારશ્રી આશા જ આપણે રાખીએ કે આમાં પૂરતું ધ્યાન આપી અને ભુજને જે મદદનીશ શ્રમ આયોગ શ્રી સ્ટેટ અને મદદનીશ શ્રમ આયોગ શ્રી સેન્ટ્રલ આ બંને કચેરીઓના મહિનામાં 5-5 દિવસના જો સિટિંગ આપશે ધરતીકંપ પછી આપ સૌ સારી રીતે જાણો છો કે ઔદ્યોગિક દ્રષ્ટિએ આપણો જિલ્લો છે એનો વિકાસ ખૂબ સારી રીતે થયો. અનેક કંપનીઓ જે છે એ કચ્છમાં આવવા પ્રેરાય કારણ કે સરકારશ્રીએ ટેક્સમાં ઘણી બધી રાહત. હવે આવા સંજોગોમાં જ્યારે અનેક કંપનીઓ આવી ત્યારે કામદારોનો પણ સમાવેશ થાય અને કામદારોનો સમાવેશ થાય ત્યારે ઇસ્યુ પણ એવા વધારે પ્રમાણમાં થાય. તો જ્યારે આ સંજોગ ઉપસ્થિત થયો હોય તો આવા સંજોગોમાં ખરેખર ભુજને પ્રાધાન્ય આપવું જોઈએ અને ભુજને પૂરતા સમયની ઔદ્યોગિક ન્યાયપંચ મળવી જોઈએ. એટલું જ નહીં, પૂરતા સમયની લેબર કોર્ટ પણ મળવી જોઈએ. આને કારણે આપણી કચ્છના જે કામદારો છે ખાસ કરીને એ કામદારોને રાહતની લાગણી અનુભવશે એવું મારું માનવું છે.